બાપુ જો તો ખરા. હું આ સ્વપ્ન તો નથી જોતો ને. અરે બાપુ આ તો પદમણી છે, પદમણી તમારી રાહ જોતી બેઠી છે બાપુ. અરે જુઓ તો ખરા, અરે વિક્રમ બાપુ ની અમી નજર પડી નથી કે હાલી આઈ નથી બાપુ. થવાનો બાપુ. એમ વાત છે બાપુ. થાડ્યો બાપુ તમ તારે. લાંબો પંથ કાપીને આવ્યો છું. પહેલા મને પાણી પા, પછી કપડાને ધોકા માર. કેવા માણસ છો, લાંબા પંથે નીકળો છો ને સાથે દોરી લોટો પણ નથી રાખતા. અરે વાટમાં પ્રેમનું પરબ હોય પછી વટે માર્ગોને બીજા સાધનની શી જરૂર પડે. અને તમારા જેવા યજમાન અમારા જેવા મહેમાનને પ્રેમથી પાણી પણ નહીં પાય. આ રહી નદી, પીવું હોય એટલું પીવો અને ડૂબવું હોય તો ડૂબો. ઠીક છે, અત્યારે મને પાણી તો નથી પાયું, પણ તારા ગાલનું અમૃત હું ચાખીને જ રહી. દુશ્મનો પાકા ગઠિયા લાગે છે. આજ તમે ન હોત તો હું જીતી ન રહેત. જીવું મરવું તો ઉપર વાળો જાણે, પણ નજરે જોયા પછી. મારું નામ રેવા છે, રેવા રબારણ. રેવા? રેવા. તમે તમારું નામ નહીં કહો? મારું નામ રૂડો છે, રૂડો રબારી. રૂડો. તમે અહીં રોજ આવો છો? હા રોજ આવું છું. રોજ આવો છો? કેમ? કઈ નહીં. અરે ટીકી ટીકી મને જોયા કા કરે? રેવા, તારી નજરો વગર આવે જીવું વસમું થાય. આમ જોવા કરવાથી કાંઈ ન વળે હો. તઈએ. એની કરતા હાલ મારા ઘરે ને બાપુને કે કે મારે રેવા હારે પરણવું છે. પણ એ તું મારી ભેળી હાલ ને, અને મારી માને કે કે મારે રૂડા હારે પરણવું છે. ના હો, મારાથી ન બને. એ
તું હાલ ને પ્રજ્ઞાલી રાત ક્યાં પડી છે તે ચીકી રાખે છે. જો હજી તો ચાંદો નથી ઉગ્યો. ચાંદા જેવા મારા રૂડા, મારી માં રાત જેવી મારી માથે ભટકાણી છે, એટલે જ કહું છું જવા દે મને. ના, આજે તો મારી ઢેલીને જવા દો. કા રેવા, તું મારા ઘરે માને મળવા કા ના આવી? રૂડા, મારા પર શું વીતે છે તને ખબર. તે જ કહું છું કે મારે ઘેરે હાલ મારી માને મળી લે એટલે હંધા દુઃખ મટી જાહે. પણ અટાણે હવે છાની મુનિ હાલ ને નકામો વખત વીતી જાહે તો હાસી ને રાત પડી જાહે. હાલ એ આજે આપણે થયા હેઠી રાસ રમ્યા અને ભાંડવે પણ હરકતી વધાવ્યા, પણ આપણી પહેલી રઢાળી રાતે તું ઉદાસ કા? હે તો હૈયે હિલોડા ખાય છે, પણ રૂડા એની માંડવાની ઘડી હજી આવી નથ. રેવા. હા રૂડા, મેં પણ લીધું છે. ગીતાની જિંદગી ધૂલ કરનાર વિક્રમને એને પગે પડાવી એની માફી મંગાવી છે. એમાં કઈ મોટી વાત છે? અરે તું કહેતી હોય તો અબ ઘડીના ટાંટિયા ઝાલીને ઘસડી લઈ આવું. મને વિશ્વાસ હતો કે મારો રૂડો મારી વાત પૂરી કરશે, પણ એથી નાસી ગયો છે અને તારે એને હેમ ખેમ પકડી લાવવો પડશે અને ગીતા હારે પરણાવી એની આબરૂ બચાવવી પડશે. ધન્ય છે રબારણ તુને, અરે તારા દીધેલ કોલને આ રૂડો જીવ જાતા પૂરો કરશે. બીજી વાત પણ કહી દઉં, જો તું નારાજ ન થતો. તને મારા પર વિશ્વાસ નથ? વિશ્વાસ છે. હમણ જ્યાં સુધી ગીતાના લગ્ન વિક્રમ હારે ન થાય ત્યાં સુધી આપણે આમ જ દેખાડવાના. લોકો આપણને પરણેલા માને, પણ આપણે કુંવારા જ રહેવાનું. કા મારા બેન ગમ્યા નહીં? અરે ગાડી, તું કહે ને હું ના માનું એ બને જ નહીં. હું તો વિચાર કરતો હતો કે ધર્મના કામમાં ઢીલ શાની, હું હવારે જ રવાના થઈ જાઉં છું. પણ તું જાય ક્યાં? વિરમગામ. મને વિક્રમના ભાભડ મળ્યા છે અને ક્યાં છુપાયો છે એ પણ હું જાણું છું. એ હવે તો હસ. ગામ જાવ કાપુચ્યો મન થયું એટલે છાની માની જવાબ દે. નઈ સરગાપુરી હાલવું છે? સીધો જવાબ દે. કા તમારો બાપ થાય છે જે પૂછવા બેઠો છે? અરે હાલ તો થા, હાલ તો નહીં તો પડશે ઉદાસની. ભારતેજ બાકી છોડી તું કોણ છે ને ક્યાંની છે એનું ગોતણ કરી નાખીશ અને ફરી આપણે મળશું. મરજે તારી માસી ને, મને નહીં. એ સમા હાલો દે ગાડું ભારત ભણી. હાય 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 હાય, શું લટકો છો બાકી છે? પાલો ના છે એમને. મારા જીતે જી કઈ ન મળે હો. આ ભીમાના નામ થી તો આખો પણ ચક્કર ધરે છે. ચલાવ. Ah!
હવે હાવ કરો, બારવટ્યા તો પારોટના પગલા ફરી ગયા. કેમ કરી તમારું પાર માનો, સમજાતું નથી. તમે મારો જીવ બચાવ્યો. સાચું કહું તો મને એ સમજાતું નથી કે મેં જીવ મારો બચાવ્યો છે કે બીજા કોઈનો. જુવાન? જુવાન તો છું જ, પણ નામ હમીર છે. હમીર? અને તમે હિરલ, ખરું ને? હાલો, હું તમને ઘીરે પગાડી દઉં. સામે ટેકરી ઉપર અમારું ઘર છે. મારો ભાઈ હરભમ મારા ઉપર બહુ હેત રાખે છે. ભાભી પણ બહુ સારી છે. તમે આવશો ને તો એ લોકો રાજી થઈ જશે. લો હાલો ત્યારે. તમને ઘીરે પગાડી દીધા, હવે હું જાઉં. આમ હું થોડે જવા દેવાની. મારો જીવ બચાવનારને મારા ભાઈને ભાભી મળીને રાજીને રેડ થઈ જશે. એમને પાર તો માનવા દો. અબળાઓની રક્ષાની ફરજ ગરસેવ બજાવે એમાં કોઈને પર પાર નથી કરતો. લો તઈ. આમ વેલેરા જશો? જવું તો પડે જ ને. બેગડી ઉભા રહ્યું ને, ભાઈ ભાભીને બોલાવું છું. ભાઈ, ભાભી ખેતરે ગયા લાગે છે. જશો? હાલો. જાનારને કોણ રોકી શકે છે? હાલ તો જમ છું, પણ ફેર આવવા. ભાઈ નહીં, વીરુ વાત છે. હવે હું જોઉં છું કે તું શકીને જાય છે ક્યાં.
શરમ ને જ પૂછો ને. ખૂટી ગયેલું ઝાંઝર હું શોધી કાઢું અને તમે ગમે છો એ કેમ બને? જો ના શોધી આપવું હોય તો કઈ વાંધો નહીં, હું ચાલ્યો. હિરલ,
હિરલ હિરલ શું હિરલ હિરલ કરો છો? અહીંયા બેસીને ફક્ત વાતો જ કરવી છે? હિરલ, જ્યાં લગ્ન તારા માટે મારા ઠકરાણાને રાજી ન કરી શકું ત્યાં લગ્ન આપણે વાતો જ કરવાની છે. અને હા, ગઈકાલે તે મારું ઝાઝર શોધી ના આપ્યું ને? આ ઝાઝર નહીં તો અંદર પડી ગયું છે તે. હું તમારું ઝાઝર શોધી કાઢું છું અને તમે મારું આ ઝાઝર શોધી કાઢો. એટલે એમ કે હું તારું ઝાંઝર શોધું અને તું મારું. તમે તમારી નજરે જોયો, મારાથી તો સહન થતું નથી. બા, મારા ઠકરાણ રામ વાઘેલાની કુંવરી સોનલ, મેં તને વાત કરી હતી ને? સાપણના લેથી ઘાલ થયેલા મારા કંઠ તમે તમારી જુવાની જાળવી ના શક્યા. વ્રતને બહાને મને દૂર રાખી તમે તમારી ઇજ્જત અને વર્ષો પાણીમાં પલાળી નાખ્યા. અધીરી ન બંધ, ધીરી પડ જરા, તો હું તને બધી વાત કરું. દરબાર નજરે જોયા પછી હવે શું જોવાનું બાકી છે? સોનલ મારી બેન, તારે ગુસ્સો થવા જેવું કાંઈ નથી. રહેવા દેડા પણ તારું વંઠેલ બેન. આવા કપરા વેણ કાળમાં હમીરને દુઃખ થાય એવું કઈ ન કરવું જોઈએ. બહુ થયા ટાયલા તારા, કોઈ જાતની લાજ શરમ તો છે નહીં. ના જાણે કેટલા ધણી કર્યા. સોનલ જી કામણ, કોઈ ધણીએ ના સાંગરી તો તમને કામણ તુમણ કરીને ભરમાવે અને ના જાણે હવે શું કરશે. ના ના, હવે આ બધું મારા થી સહન નહીં થાય. સોનલ ના આવું તો ચાલી જાય છે. કઈ નથી ભાભી, ચિંતા ના કરશો. આ તો મારા ઠકરાણાએ ના કહેવાના વેણ કહીને હિરલને દુઃખી કરી છે, પણ એ કાંટો આજે હું કાપીને જ જંપીશ. અમારા લીધે તમારો સુખી સંસાર ઉજેડવા હિરલ પણ ડૂબી જશે. પણ સોનલની જીભ ઘણી લાંબી થઈ ગઈ છે, એને કાપવી જરૂરી છે. ભાભી પધારો નાથ, પધારો. મારા પર દયા કરી મને કહો કે તમને રીઝવવા મારે શું કરવું? રણે ચડું કે ગીત ગાઓ કે પછી પાણીમાં છપછપ્યા કરું? ગોરી ખા એવો કટાક્ષ કરવાથી પરિસ્થિતિ સુધરવાને બદલે ક્યારેક વણસી પણ શકે છે. હવે મારે માટે વણસવાનું બાકી શું રહ્યું છે? પતિ, સત્તા તેમજ પૈસા માટે પ્રેમ કરતી પામર સ્ત્રીથી મોયો છે. એ શું બોલી સોનલ? પૈસા અને સત્તા માટે પ્રેમ કરતી પામર સ્ત્રી? આ તો હિરલ માટે બોલે છે. તો બીજા કોના માટે? એ ગીરસિંહ સાથે પ્રેમના ચાળા કરીને પરણવા તૈયાર થઈ, ત્યાં એ તમારી નજરે ચડી. એ જ પાછી સ્ત્રીએ તકનો લાભ લઈ તમારા માટે પ્રેમનો આભાસ ઉભો કર્યો અને તમે ભોળવાયા. ઈર્ષાના આવેશ માંગીને ગમે તેવા આક્ષેપો ન મૂક. હિરલનો પ્રેમ સ્વાર્થી નથી. એવો તમને ભ્રમ છે. મને રજા આપો તો રૂપા, સોના, મોતી, માણેકનો થાળ ભરીને એની પાસે જાઉં અને અહીંથી ખસી જવા માટે એને ધરું. હું શરત મારીને કહું છું કે ધનની લાલસામાં જરૂર ચાલી જશે. અને ન ગઈ તો તમારી તલવારથી મારું માથું વાળી નાખજો. પણ જો તે બળજબરી કે કુળ કપટ કર્યું તો તું મને ફરી જીવતો નહીં ભાડે.